સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. જોતો નથી કે શું? આ તારું સાયકલ સ્ટેન્ડ નથી તો જોઈને ચાલવાનું રસ્તો છે. ગોરી સામે બોલે છે, એ કૂદો હાથી થપ્પડ મારી છે. આખે પાટા બાંધા છે કે શું? જે તારે છે ને એ જ મારે છે. કેમ ભઈલું? હા હા, આ તો નવરી ના છે. ચલ આપણી પેલી ટીમ રાહ જોતી હશે. ચલ પાગલ છે, ચલ જલ્દી ચલ. છે પછી લગ્ન કરીશું. હવે ચાલો મારો બાપ પહેલા આપણને જોઈ જાય એ પેલા ગામની પાદરે જઈએ. ચાલો ના, મારે લેસન કરવાનું છે. તું ના આવીશ. ચાલ ચાલ બટુ, મારા નાના નાના મરાજા. ચાલ ચાલ જલ્દી. ગૌરી પણ ખરી છે, ટાઈમ પર આવતી જ નથી ને. આપણે ક્યાં સુધી એની રાહ જોવાની? પણ એ આપણી કેપ્ટન છે, એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી રમત ના ચાલુ થાય. કેપ્ટન આવી, કેપ્ટન આવી. એ તું પહેલા દિવસ મોડો આવ્યો તો મેં તને પૂછ્યું તું કેમ આટલો મોડો આવ્યો? એક કાન પટ્ટી બતાવીશ. હા હા, હવે ચાપલી નાખ. જા, મારી નથી રમવું, જતી રહીશ. તું જાય છે.
છે તો જા. મારો દાવ લઈને જઈશ આઈ મોટી જાવાળી. અને સાંભળો બધા, જેની ગિલ્લી પહેલી જાય ને એનો પહેલો દાવ હો ને, બરાબર ને? હા ચાલો તારે, ચાલો 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 ચાલો. મને થોડી ખબર હતી કે ગિલ્લી આવી રહી છે. અરે આ તમારા ઘોઘરા અવાજના ઘાટા સાંભળી સાંભળીને તો મારા કાન બહેરા થઈ ગયા. બોલો ભાગ્યવાન, શું કહો છો? અરે ના ના, હું જો કશું કહેતી હોત ને તો આજે આબાદાડા જોવાના ના આવત. લાગે છે ગાડી ગેરમાંથી ગઈ. હવે આમ કુલડીમાં ગોળ ના બાંધ અને જે હોય ને તે જોટકે અને બોબડો ને મળી પાડ. આ તમારી દીકરી? આપણી દીકરી નહીતર પાડોશી ઠેઠ ઊંધું સમજશે. હા તો બોલ શું છે એનો? એ ગામના ટાંડા વાંદરા ઉતરવા ગઈ છે. અને કહું છું જો ક્યાંક પગ લપસી ગયું ને તો કોઠીમાં મોઢું રાખીને રોવામાં વારો આવશે. ના ના એવું નહીં થાય મારી દીકરી. આપણી? અરે હા હા આપણી દીકરી ઘરમાં જ છે. જો 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 સાંભળ સાંભળ જો સાંભળ, ખંજરનો અવાજ સંભળાય છે છે ને ગૌરી અંદર? તો પછી ચાલ હવે. જો આપણે ગૌરી ને ભૂખ લાગી હશે, તમે દરવાજો ખોલો, હું એને નાસ્તો આપી દઉં. ભલે. એનો પાંડો પકડીને અહીં લઈ આવ કહું છું. હે ભગવાન, આ છોકરીનું મારે હવે શું કરવું? આજે તું હું એના તાટિયા જ ભાગી નાખીશ. મારો દંડો લાવ. એના તો એને ગીલી દંડા બનાવી નાખ્યા. હે? મારા દંડાને એને ગીલી દંડા બનાવી નાખ્યા? ગૌરી ગૌરી, આજે તો હું તને છોડીશ જ નહીં. આ ગાજા મે વર્ષે તો સારું. કહું માસ્ટર? હા. અરે ભાઈ તમારે રહેવું એટલા દાડા રહો. અને હા, આ તમારા શહેર જેવું નથી કે 11 મહિના થયા ના થયા અને ક્યાં ઘર ખાલી નથી. સરપંચ સાહેબ,
તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ આમાં આભાર છાનો, તમે તો અમારા મહેમાન છો અને તમે તો ગામના મહેમાન છો. ગામના દરેકે દરેક નાગરિકે એ ફરજ છે કે તમને રાજી કરે. ચાલો તારા મજીએ. રામ 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 રામ. ચલો તો હવે આપણે આ ઘરનું કામ કરીએ. તમારે જે કરવું હોય તે કરો, હું તો થાકી, હવે હું આરામ કરીશ. અને હા, જમવાનો સમય થાય એટલે મને ઉઠાડી દેજો. કોણ જાણે આ ગામમાં શું દાટ્યું છે. માલો દાવ, માલો દાવ, માલો દાવ. એ તારો દાવ તો છેલ્લે આવશે. હું સંડાસ કરનો આવ્યો તો પણ મારો દાવ ના આવ્યો. ના, જા, મને નથી રમો. તમે અંચાઈ કરો છો. હા, જા. ગોવી દાદો બાપ આવ્યો. ભાગ ભાગ ભાગ. ગુલી ડંડા રમે છે એમ. એ મારા બાપા વિશે કઈ નામ ના લો. મેં તો જોયો છે ને આ ડંડો. ચાલ ચાલ ચાલ, કહું છું ઘરે ચાલ. આવડી મોટી ઠાંડા જેવી થઈ અને આ નાના છોકરાઓની સાથે રમવાનું ભૂલતી નથી. ઠીક છે બાપુજી, હવે મોટા છોકરા છે, મારા વાળ છોડો ને, મને ખેંચાય છે. અરે ચાલ, હવે ચાલ ઘરે ચાલ, કહું છું. મા પૂરી દઉં છું તો બારી કૂદીને ભાગી જાય છે. આજે તો હું તારા પગમાં સાંકળ જ બાંધી દઈશ. ચાલ કહું છું ઘરે ચાલ. આજે તો હું તને ચાલ ઘરે ચાલ. છોડો ને, મારો છેલ્લો દાવ છે, મને રમવા તો દો. ચૂલામાં ગયો તારો દાવ. ચાલ ચાલ. સરપંચ સાહેબ, હા, જમવાનું ખરેખર બહુ જ સરસ હતું. બેસો. અરે ભાઈ, અમારા ગામડાના જમણવાની વાત જ જરા લઈ. લા, સાંભળો છો? હા સાંભળો છું. આ શેકેલી વધિયારી લાવ. એ હા લાવું છું. કાલે વડસા પિતૃનું વ્રત છે એટલે ગામની સ્ત્રી સવારે વહેલી ઉઠી અને વડની પૂજા કરશે. બેન તમે કરો છો ને? હજી અમારા લગ્નને 5 મહિના થયા છે એટલે આ વ્રત વિશે કેતકીને કઈ ખબર નહીં. હું છું ને, કાલે આખો દિવસ ઉપવાસ કરવાનો, પાણી પણ નહીં પીવાનું અને રાત્રે ચંદ્રના દર્શન કરી અને બધેના હાથે પાણા કરવા. એનાથી પતિનું આયુષ્ય વધે છે. આખો દિવસ ભૂખ્યા રહેવાનું અને પાણી પણ નહીં પીવાનું. આ વ્રત કરવાથી સ્ત્રીઓ સદા અખંડ સૌભાગ્યવતી રહે છે. અને હા, આ વખતે તમારે કરવાનું છે. સવારે વહેલા ઉઠીને નાહીને તૈયાર રહેજો. સવારે હું મંદિર જતી વખતે તમે સાથે લઈ જઈશ. ઠીક છે. ચલો દેરા સરપંચ સાહેબ, અમે રાજા. ચલો રામ 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 રામ. ચલો હાય બેસ. કહું છું, આ શિક્ષકની નોકરી છોડી દો તો. આ શું, ગામમાં તે વળી કઈ જિંદગી જતી હશે. એટલે કેતકી, તું કહેવા શું માંગે છે? હું નોકરી છોડીને ઘરે બેસી જઉં? જો હું નોકરી છોડીને ઘરે બેસી જઈશ તો આપણા ઘર સંસારનું ગાડું કેવી રીતે ચાલશે? એમાં શું, હું મારા પપ્પાને વાત કરી ને એમની જ ઓફિસમાં સારા પગારે ઊંચા હોદ્દા પર કામ અપાવડાવીશ. એટલે તું કહેવા શું માંગે છે કેતકી? કે હું તારા ઘરે ઘરજમાઈ બની જઉં? તો એમાં શું થઈ ગયું, હું શહેરમાં રહું તો ફ્રેન્ડ સર્કલને મળી શકું, પાર્ટીઓમાં જાઉં તો તમને લઈ જઈને ઓળખાણ કરાવી શકું, મૂવી ક્લબ કે હોટલમાં પણ જવાય, એનાથી આપણું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. હું શિક્ષકનો વ્યવસાય મારા શોખથી કરું છું, એમાં મને મજા આવે છે. અને રહી વાત ગામડાની, તો અહીંયા શુદ્ધ તાજી હવા મળે છે, તાજા શાકભાજીઓ છે, તાજું દૂધ છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પણ મને ગામડું દેખે ગમતું નથી. કેતકી, ગામડાના લોકોમાં જે પ્રેમ ભાવ હોય છે ને, એ શહેરના લોકોમાં નથી હોતો. શહેરના લોકો કામ પતી ગયા પછી તું કોણ ને હું કોણમાં માનતા હોય છે.
એટલા માટે જ હું શહેરના લોકોથી દૂર ભાગું છું. તમારું અને મારું મિલન શક્ય નથી. તમારા અને મારા વિચારો અલગ છે, રહેણી કરણી અલગ છે. તમને તમારું ગામડું મુબારક. હવે તમે સુઈ જાઓ, હું પણ સુઈ જાઉં. ને તો સવારે તમારે પેલા શાંતા કાકી અને મંજુલાબેન આવીને નીંદર બગાડશે. જ્યાં મન નથી મળતા ત્યાં તન્ના મિલન શું કામ કરવાના? પણ કેતકી, હું તારો પતિ છું ને તું મારી પત્ની છે. તો શું જબરદસ્તી કરશો મારા પર? કેતકી, મેં તારી સાથે અત્યાર સુધીમાં ક્યારે જબરદસ્તી કરી છે? તો હવે કરીશ? એ ક્યારેય નહીં થાય. કેમ છો? બસ ઠીક છે. હું અહીંયા પાસેના મકાનમાં જ રહું છું એટલે હું તમારી પડોસન શાંતા. બેન, આજે તમે કહ્યું છે ને એટલે બેસું છું હું. બાકી મને છે ને બીજાના ઘરે જવાની બહુ આદત નથી. પણ હા, ક્યારેક માસ્તરજીને લઈને ઘરે આવજો. હા સારું. અને તમે નવા નવા છો ને એટલે જ તમને કદાચ મૂંઝાણો તો થતો હશે ને. સાચું કહું તો મને ગામમાં રહેવાનું બિલકુલ ગમતું જ નથી. દરરોજ એ જ ઉકરડા જોવાના, એ જ રસ્તા અને એ જ માણસો, અને ઉકરડાની ગંધથી તો મારું માથું ફાટી જાય છે. અને બેન, એ તો ધીરે ધીરે તમને આદત પડી જશે અને આદતથી તમે ટેવાઈ પણ જશો. અરે અરે, સંભાળીને. અહીંયા કેમ આવી છે તું? શાંતાબેન, અમે અહીંયા આવતા હતા ત્યારે આ છોકરીને કારણે મારી આંખ ફૂટતા ફૂટતા બચી ગઈ. કોણ છે આ? ગૌરી. અરે ગૌરી કે ફૌરી, અહીંયા આવતા આવતા મારો મોંઘોદાર ફ્લાવર વાસ તોડી નાખત. હે ભગવાન, એને તો ચાલવાનું જેવું છે. જે એની અડફટી આવે બસ એ પડ્યું જ સમજો. આ તો ઠીક છે કે તમારી ફૂલદાણી બચી ગઈ. એટલે આની તમે પ્રશંસા કરો છો કે બુરાઈ? એ જ નથી સમજાતું. એ તો બધે ધીરે ધીરે ખબર પડી જશે. આપણે ક્યાં દૂર રહીએ છીએ, અહીંયા પાસે જ તો રહીએ છીએ. બેટા, બેનને નમસ્તે તો કરો. નમસ્તે. નમસ્તે. ગૌરી, તું મોટી થઈ ગઈ છે, હવે તારે સુધરવું જોઈએ. પણ હું બગડી જ ક્યાં છું? તો મારે સુધરવું પડે. આપણે ક્યાં દૂર છીએ, પાસે તો રહીએ છે. ફરી ક્યારે? ચાલ બેટા. અરે જોજે, હા સંભાળજે. પાડોશી મળ્યા છે, હું આગામમાં કેવી રીતે રહીશ? પહોંચી નથી શકતી. એક કામ કર, તું અંદર આવી જા,
અને આવીને મને હથોડી આપ, જલ્દી જલ્દી આવ, ચાલ જલ્દી. આ શું સાંભળો છો તમે? ઘોડાના જેમ કાન હળવા કરીને. આપણું સંતાન સાકર તોડવા જે સાહસ કરે છે ને, એ સાંભળી રહ્યો છું. એ તૂટી ગઈ, ચાલ ચાલ જલ્દી. એ જોવા જોવા માં છોકરી છોટા ઉદયપુર પહોંચી જશે. હાઉ બગાભાઈ જ રહ્યા. બગાભાઈ નહીં, બચ્ચુભાઈ. હા હા, એ જ. હવે જાઓ જલ્દી, પાછળથી પકડો એને. એ ભાગી ભાગીને જશે ક્યાં? ગામની પાદરે. જાઓ જલ્દી, અને હવે વાતોના વડા રહેવા દો અને પકડો એને. આજ એને પકડીને લઈ આવું છું. કેવો ધણી મળ્યો છે. પુરુષ હોય તો ધણી થતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. ચાલ ચાલ ભોગીતા, ભોગીતા બાપની આંખોમાં ધૂળ નાખી અને રમવા જવું છે. આજે તો તને મારી મારી અને તારી ચટણી બનાવી દઉં. નહીં તો મારું નામ બચ્ચું ભાવસાવાળા નહીં. આવી મોટી વાણા જેવી થઈ તો હજી અક્કલનો ઠાટો નથી. ચાલ ઘરે કહું છું. બાપુ મને રમવા દો ને. અરે ચાલ કહું છું ઘરે, ચાલ. આજે તો તારા તાથિયા ભાંગી અને આ તારી રમવાની હું કોણ ભૂલાડી દઈશ. ચાલ કહું છું. કહું છું, સાંભળો છો? જલ્દી નીચે ચાલો, મારા પેટમાં તો ચૂહા દોડે છે. તો પછી તને કોણે કીધું તું વડ સાવિત્રીનું વ્રત કરવાનું? મંજુલા બેને. અરે આખો દિવસ આપણા ઘરમાં રહ્યા અને ઉપરથી પેલા શાંતા કાકી પણ આવ્યા, હવે એમની સામે કેવી રીતે જમું? જમવાનું છોડો, મને પાણી પણ નથી પીવા દીધું. આવા ગામમાં અભણ સ્ત્રીઓ વચ્ચે મને રહેવાનું નહીં ફાવે. આવી રીતે તમારી સાથે હું મારી જિંદગી કેવી રીતે પસાર કરું? કેતકી, મેં તને પહેલા જ મારી રીતે આઝાદી આપી દીધી છે. જ્યારે આપણી સગાઈ થઈ ત્યારે જ મેં તને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે હું ગામડાનો માણસ છું, મને ગામડું પસંદ છે. અને રહી વાત આપણા વ્રત તહેવારોની, તો એ આપણા સમાજની સંસ્કૃતિ છે અને આસ્થા છે, સમજી? ભાડમાં જાય આવી આસ્થા અને સમાજની સંસ્કૃતિ, શું ડાટ્યું છે આ ગામડામાં? કેતકી, એ તને નહીં સમજાય. અને મારે જાણવું પણ નથી. તમારે જમવું હોય તો ચાલો, બાકી હું જમી લઉં છું. મારાથી હવે ભૂખ સહન નથી થતી. ઠીક છે, તું જમવાનું પીરસ, હું આકાશનો નજારો જોઈને આવું છું. પણ હવે તારું કયું કામ બાકી છે? ઘરમાં પોતું મારી દીધું, કચરો વાળી દીધો, શાક પણ સમારી લીધું અને આદુ લસણ મરચાની પેસ્ટ પણ બનાવી દીધી છે મિક્સરમાં, અને ચૂલા પર કુકર પણ ચડાવી દીધું છે. તો તારે તો ફક્ત વઘાર જ કરવાનો રહ્યો ને? હા હા, હું તો ઘરમાં કશું કામ કરતી જ નથી ને. અરે મેં એવું ક્યાં કીધું છે? હવે તું કાગનો વાગના કરીશ અને મને શાંતિથી વાંચવા દે. મારી માં કહેતી હતી કે બેટા 16 સોમવારનો વ્રત કર, તને સારો પતિ મળશે. તમે મળ્યા,
તમારી જોડે લગ્ન કર્યા અને હવે તો વ્રત પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો. આમ મને આડમાં રાખીને ગુજરાતની ગરિમા અને સંસ્કૃતિને વખોડીશ નહીં. આવા વ્રતોના કારણે જ પતિ પત્નીના જીવનમાં સુમેળ હોય છે અને પરસ્પર એકબીજાના સુખ દુઃખના સહભાગી બને છે. પણ વ્રતની મહિમાનો મર્મ તું નહીં સમજી શકે. હા હા, હું તો અપણ છું, ગમાર છું, બોલો બોલો. એવું નથી, પણ તું જરૂર કરતા વધારે ભણેલી છે, એટલા માટે તને કહું છું. મેં મારી મમ્મીને કહ્યું કે મારે લગ્ન નથી કરવા, પણ એને કહ્યું કે આવો સંસ્કારી, સુશીલ અને નોકરી કરતો યુવાન દીવો લઈને શોધવા જઈશ તો પણ નહીં મળે. પણ એ વખતે ક્યાં ખબર હતી કે દીવા તળે જ અંધારું હોય છે. તારી વાત તો સાચી છે કેતકી, કે દીવા તળે અંધારું હોય છે. પણ ઘરમાં અજવાળું પાથરતા એ દીવાને અજવાળાની જરૂર નથી હોતી, એ તો બીજાને જ અજવાળું આપીને ખુશ રહે છે. એટલા જ માટે એની જ્યોત હંમેશા નાચતી રહે છે. આ તે કઈ જિંદગી છે, ના કોઈ હરવા ફરવાનું, ના કોઈ પાર્ટી કે પિક્ચર, ના કોઈ દિવસ હોટલમાં જમવા જવાનું. તદ્દન બોરિંગ લાઈફ છે આપણી, અને હું આવી બોરિંગ લાઈફ તમારા સાથે નથી જીવવા માંગતી. તો પછી તું શું ઈચ્છે છે? છુટકારો. બંધનમાંથી સદાય માટે છુટકારો ઈચ્છું છું. અને આ વખતે હું ગઈ તો હું પાછી નહીં આવું. પણ શું? મારી જગ્યાએ છૂટા છેડાના કાગળિયા આવશે. કેતકી, સાલું પ્રાઇવસી જેવું તો કશું રહ્યું જ નથી. લો ટબ્બો, તમારી માટે હાંડવો લાવી છું. હાંડવો? હા. એ શું હોય? દંગેલું. દંગેલું એટલે? જ્યારે ઉપર આગ લાગે, નીચે આગ લાગે અને વચમાં જે બળે ને એને ટંગેલું કહેવાય, એટલે કે હાંડવો. આગ તો લાગી જ ચૂકી છે. તો હાંડવો બની જશે. પણ બેન, દેશી ખાવાની જે મજા છે ને, એવી મજા બીજા કશામાં જ નથી. તો ચાલો હવે હું જાઉં, હજુ તો મેં પણ હાંડવો ચાખ્યો નથી. હા, કાં તો હું મારી પત્નીને નથી સમજી શકતો, કાં તો એ મને નથી સમજી શકતી. કોણ જાણે આનું શું પરિણામ આવશે. બીજું શું થાય? છૂટાછેડા. છૂટાછેડા? અરે બંને પક્ષો આપણી જીદત છોડવાના માંગતા હોય તો છૂટાછેડા સિવાય બીજો આરો ખરો? અરે પણ છૂટાછેડા લેવા એ કઈ સારું કહેવાય? અરે બંને સાથે જીવ્યા, સાથે રહ્યા અને સંસારમાં થોડુંક વાકું પડ્યું કે દોડિયા સીધા કોર્ટના પગથિયા ચડવા છૂટાછેડા માટે. તમારી વાત સાચી છે. અરે ભાઈ, આજકાલ તો પતિ પત્નીનું જીવન એક રમત થઈ ગઈ છે. રમ્યા ત્યાં સુધી રમ્યા અને ના ફાવ્યું તો રમત છોડીને ચાલ્યા પોતપોતાના ઘેર. હાય હાય, કોઈ આવતું થતું હશે? અરે ભાગ્યવાન, તમને ખબર જ ક્યાં છે કે આજકાલ તો લગ્નો પણ કરારથી થવા લાગ્યા છે. એવી રીતે કેવા લગ્ન? મુઈ આ લગ્નમાં થોડી કરાર થતો હશે. છોકરા છોકરી મળે, વાતચીત કરે, એક બે વર્ષ લગ્ન જીવન સાથે માણે, બંનેને ફાવી જાય તો કરાર લંબાવે. નહીં તો પછી પોતપોતાના ઘેર. તો આવા સંજોગોમાં મુઈ છોકરીની સી હાલત થતી હશે? છોકરી એના લાયક છોકરો શોધી લે અને છોકરો એના લાયક છોકરી શોધી લે. હાય બા, છોકરાનો તો સમજ્યા, પણ છોકરીને જાત થઈને આમે પુરુષો બદલતી રહે તો એને શરમ ના આવે? અરે આવા ભદ્ર સમાજના લોકો તો આને ફેશન કહે છે. અને છોકરો વળી આવી છોકરીને અપનાવી લે ખરો?
આવ ભાઈ હરખા અને આપણે બે સરખા એવો ઘાટ. એ સંતાનોના મા બાપ પણ કેવા કે આવા લગ્નને મંજૂરી આપે. અરે આવા છોકરાઓને તો એવો પાઠ ભણાવો જોઈએ ને કે ખોજ ભૂલી જાય આવા ધટિંગ કરવાના. મુઈ શું થશે આ દુનિયાનું. ભગવાન જાણે. તો તે નક્કી કરી જ લીધું ઘર છોડવાનું. એક રિક્વેસ્ટ કરું છું, મને અમે એકલો છોડીને ના જઈશ. તારે જવું છો ને તો 2-3 દિવસ ફરીને પાછી આવ, પણ મને અને મારા વિચારોને સમજવાની કોશિશ કર. આટલા દિવસથી સમજતી જ આવી છું, પણ હવે સમજવાનો વારો તમારો છે. તારા વિના મારી જિંદગી અધૂરી છે. જરા વિચાર તો કર, તું આમ મને છોડીને જતી રહીશ ને તો હું ભાંગી પડીશ. પણ હું તો અત્યારથી જ ભાંગી પડી, એનું શું? બેગ ચેક કરવી હોય તો તમે કરી શકો છો, મારા કપડાં સિવાય હું બીજું કશું લઈ નથી જતી. અરે મારું જે છે એ તારું જ છે ને, મારે તારી બેગ ચેક કરવાની કોઈ જ જરૂર નથી. પણ યાદ રાખજે તું કે તું જે આ ભૂલ કરી રહી છે ને એનો પસ્તાવો તને જરૂર થશે, અને એ દિવસ કદાચ બહુ જ મોડું થઈ ગયું હશે. મેં કરેલી ભૂલને સુધારવા માટે તો હું આ પગલું ભરી રહી છું. સાચી વાત, છોકરી જવાન થાય ને ગામવાળાને પહેલા ખબર પડે, પછી ઘરવાળાને. તસ તસ તું જોબન છે તારું, હવે તો તારા જોબનને માનવું પડશે. ગૌરી ક્યાં? ગૌરી જવાનીની મજા માણવી છે અને જુવાનીની પાંખો ફૂટે ને એ પહેલા જુવાનીની મજા ચાખવી પડે. જવાનીની મજા કેવી હોય? એ તારે ચાખવી છે? હા ચખાડ ને. પણ તું આ વાત કોઈને કહીશ તો નહીં ને? એ ગાંડી, આવી વાત કઈ કોઈને કહેવાતી હશે? તું જલ્દી કપડાં કાઢ, પહેલા તું તારા કપડાં ઉતાર ને. હું પહેલા કપડાં ઉતાર? હા હા સાચે. હા સાચે. જલ્દી જલ્દી. હા બસ. ચાલ હવે તું પણ તારા કપડા ઉતાર, ચાલ ઉપર રે. પહેલા તું તારી આંખો બંધ કર. આખો બંધ? હા આવ બંધ કરી. તારે જવાનીની મજા ચાખવી છે ને? ઉપર ચખાડું તને મજા. જલ્દી કર, ઉતાર કપડા. હા હા. અંગ લગા દે રે, મુજે અંગ લગા દે રે. આજા ગૌરી. Oh!
અરે ઉભો રે, આ ગોરીની જવાનીની મજા તો ચાખતો જા. ચાખીશ, જરૂર ચાખીશ. તારી જવાનીમાં મારી મર્દાનગીની રાઈનો તડકો નાખી અને વઘાર કરીને ના ચાખું ને તો મારું નામ પણ રાઈસંગ નહીં. અરે એ પેલા તો લાલ મરચાનો એવો ધુમાડો કરીશ ને કે ગામડાની કોઈ બી છોકરીનું મજા ચાખવાનું બોલાવી દઈશ. આ ગોરી છે ગોરી, ગામડાની ગોરી. માસ્ટરજી, માસ્ટરજી. કોણ? હું ગોરી. લાઈટ કરું ને. આ ઘરમાં આમ અંધારું અંધારું કેમ છે? જેના જીવનમાં અંધકારે સામ્રાજ્ય જમાવ્યું હોય એના ઘરમાં અજવાળું કેવી રીતે હોય? હું શું કે દીદી, આઉચ. ગોરી સંભાળીને. આ છોકરી એ ગાંડી છે. તમારી ચા. મારી લાડકી દીકરી ઉઠી કે નહીં? ના, એ એના પતિ સાથે ઝઘડો કરીને આવી છે. એ તો થવાનું જ હતું. મારી દીકરીને ઊંડા કૂવામાં ધકેલી દીધી તે. સારું છે કે મારી દીકરી એના હોશિયારીથી અને આવડતથી અને ગુણેથી બહાર આવી ગઈ. અને આ બધું તારા પ્રતાપે થયું, તારા પ્રતાપે. મારા પ્રતાપે નહીં, તમારા પ્રતાપે. તમે એની દરેક જીત પૂરી કરી અને જીતી બનાવી દીધી. આજે એનું પરિણામ છેક છૂટાછેડા સુધી આવી ગયું. બસ એકવાર મારા દીકરીને છૂટાછેડા મળી જાય ને એટલે મારી દીકરી સુખી થઈ જાય. એ તમારી ભૂલ છે. સ્ત્રી ક્યારે છૂટાછેડા પછી સુખી નથી થતી. એનો ભૂતકાળ એની પાછળ વિટરાયેલો જ રહે છે. એ એની ભૂતકાળની યાદોમાં ચૂરી ચૂરીને એની હિંમત હારી જાય છે. એ ધનરાજ ધનપતિની દીકરી છે, હિંમત ક્યારે નહીં હારે. બસ અહીંયા જ માર ખાઈ ગઈ છે તમારી દીકરી, કે ધનરાજ ધનપતિની દીકરી છે. બાકી બીજી દીકરીઓ તો જાણે છે કે એનું સાચું સુખ એના સાસરિયામાં હોય છે, પિયરિયામાં નહીં. અરે સાસરિયાના સુખા રોટલા કરતા પિયરના મીંઢા પકવાન શું ખોટા છે. અરે જમાનો ગયો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. આજના જમાનામાં તો દીકરીને ગાય ફાવે ત્યાં જાય. તમારા જેવા દીકરીના બાપને એનો મર્મ નહીં સમજાય અને સમજવાનો પ્રયત્ન પણ નથી કરતા. જ્ઞાન જ કારણે બાપનો અંકુશ દીકરી પર ન હોવાથી આજે દીકરીને ગાય ફાવે ત્યાં જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ હું મારી દીકરી સાથે એવું નહીં થવા દઉં. તો હું પણ એક ગામડિયા ગવાર પતિ પાસે મારી દીકરીને પાછી ક્યારે નહીં મોકલું. અને હું પણ જોઉં છું કે આમાં મારા સંસ્કાર જીતે છે કે તમારો પૈસાનો ઘમંડ.